गुजरात में 10 मास बाद शालाओ शुरू थी। शालाओ फरीथी धमधमती शुरू थता विद्यार्थियों में खुशी जोवा मळी हती। धोरण 10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા। ગુજરાતમાં 301 દિવસ બાદ રાજ્ય સરકારના નિર્ણયથી આજથી ખેડા જિલ્લાની શાળાઓમાં ધોરણ 10 અને 12 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા। વાલીની સંમતિ દ્વારા બાળકો શાળામાં આવ્યા હતા, જ્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નડિયાદના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ શાળામાં આવેલા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા। શાળામાં કોવિડ-19 ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવા શાળા સંચાલકોને સૂચના આપી હતી। પ્રથમ દિવસે 50% જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓની સંમતિ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો। આમ ગુજરાત સરકાર દ્વારા 10 માસ બાદ ધોરણ 10 અને 12ના વર્ગો આજથી શરૂ થયા હતા, જેમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી। કોવિડ-19 દો ગજ દૂરી શિક્ષણ હે જરૂરી આ નિયમનું પાલન સાથે સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝ સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારે હવે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પીવાના પાણીના નળ સહિત નિજ યોગ્ય વ્યવસ્થા અને શાળામાં વર્ગમાં જે ક્લાસરૂમમાં ક્લાસમેટ સાથે બેસવામાં 2 ગજની દૂરીના નિયમનું પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં વિદ્યાર્થીઓ એક ક્લાસમાં કેટલા બેસે છે અને તેમના વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે કે નહીં તે જોવાનું રહ્યું। હાલમાં તો કોવિડ-19ને લઈને 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થઈ રહ્યું છે, તે પહેલાં ધોરણ 10 અને 12ના વર્ગો આજથી શરૂ કરવામાં આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। જી સર, શું કહેશો આજે જે કાર્યક્રમ? આજે રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને આપણા શિક્ષણ મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ દ્વારા ધોરણ 10 અને 12ના ક્લાસીસ શરૂ કરવા માટે જે આહ્વાન કરેલું સરકારે, એના ભાગરૂપે આજે નડિયાદની અંદર અને ખેડા જિલ્લાની શાળાઓની અંદર સ્ટુડન્ટોને આવકારવાનો પ્રોગ્રામ હતો ને આની અંદર ખૂબ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ 10 અને 12ના આવ્યા છે। ખૂબ સારી બાબત છે। કોરોનાની મહામારીની અંદર છેલ્લા 8-9 મહિનાથી એપ્રિલ મહિનાથી સ્ટાર્ટ કરીને અત્યાર સુધીમાં જે કંઈ કેસીસ બન્યા અને કોરોના જે વકર્યો અને એને કાબૂમાં કંટ્રોલમાં કરીને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આખા દેશની અંદર ખૂબ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કોરોનાની મહામારી સામે લડત આપીને, અને એમાં જ્યારે આ સ્કૂલો સ્ટાર્ટ કરી હોય ને સ્ટુડન્ટ આવ્યા હોય ત્યારે એમને હેલ્થ વિભાગની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ માસ્ક અવશ્ય પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારે ઘડીએ હાથ સેનિટાઈઝ કરવા, અને આપણે એ સ્ટુડન્ટ જે છે એને કોરોના થવાની બહુ ઓછી શક્યતાઓ હોય છે, પણ એ સિમ્પ્ટોમેટિક ના બને અને ઘરે લઈને ના જાય એના મહત્ત્વના ભાગરૂપે એમને બધી સમજ આપવામાં આવી અને આજથી એ લોકો શિક્ષણ કાર્ય શરૂ કર્યું। ઘણી મોટી સંખ્યામાં વાલીઓએ સપોર્ટ કરી અને સ્ટુડન્ટ શિક્ષણ લે અને એક્ઝામ આપે અને એક્ઝામ આપ્યા પછી એ સારી લાઈન લઈ શકે, મેડિકલ, ઇજનેરિંગ કે બીજી કોઈ પણ સારી લાઈન લઈ શકે, એના માટે અભ્યાસ કરી અને એ લોકો સારા માર્ક્સ લાવે એના માટેના જે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે પ્રોત્સાહન આપી અને આ શરૂ કર્યું છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું। શું નામ તમારું? શિલ્પાબેન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી, ખેડા। બેન, આથી જે સ્કૂલો 10મા 12માની ચાલુ થઈ, જિલ્લાની અંદર કેટલી સ્કૂલો ચાલુ થઈ અને કેટલા વિદ્યાર્થીઓ આવશે અને તમારા દ્વારા શું સૂચના આપવામાં આવી છે? જિલ્લાની લગભગ 258 જેટલી ગ્રાન્ટેડ, 24 સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ 49 મળીની કુલ 331 શાળામાંથી 212 શાળાઓએ આજથી શાળા શરૂ કરવાની સંમતિ આપેલી છે। અંદાજે 40,000 જેટલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી પૈકી
4000 જેટલા ધોરણ 10 અને ધોરણ 12ના અંદાજિત 1500 જેટલા બાળકોએ આજરોજ શાળાએ આવવાની સંમતિ દર્શાવી છે. તમારા દ્વારા કઈ રીતના સૂચના આપવામાં આવી છે સ્કૂલોમાં? અમારા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર અને સૂચનાઓ આપવામાં આવી છે એના સંદર્ભે અમે પરિપત્ર બહાર પાડેલ છે અને સરકારશ્રીની SOP જે છે એની ચુસ્તપણે અમલવારી થાય એ પ્રમાણેની સૂચનાઓ અને વિડીયો કોન્ફરન્સથી તમામ આચાર્યશ્રીને અમે માહિતગાર કરેલા છે. બધા સૂચનાનું પાલન નહીં થયું તમારા દ્વારા કેવા પગલાં લેવામાં આવશે? અમે વિડીયો કોન્ફરન્સમાં જણાવેલું છે કે જો SOPની માર્ગદર્શિકા પ્રમાણે જો અમલવારી નહીં થાય તો નિયમાનુસારની કાર્યવાહી કરવાની ફરજ પડશે.